नाना वडाचा द्वारा प्रस्तुत आजना वीडियो लेक्चर में आप सब विद्यार्थी मित्रों नो हार्दिक स्वागत छे। आज आपने धोरण 11 विषय अर्थशास्त्र नी अंदर चैप्टर नंबर 5 आवक अने खर्चना ख्यालों नी अंदर आज टॉपिक नी चर्चा करवानी छे सरेराश खर्च अने सीमांत खर्च वच्चे नो संबंध। हवे बे खर्च वच्चे ना संबंध नी अहींया आपणे चर्चा करवानी छे। तो आपणे अगाउ सरेराश खर्च पण जोयो छे अने सीमांत खर्च नी पण चर्चा करी हती। तो सरेराश खर्च कोने कहेवाय? तो कुल खर्च ने कुल उत्पादन ना एकमो वडे भागता जे खर्च मळे तेने सरेराश खर्च कहेवाय। तो अहींया जोईए કે સરેરાશ ખર્ચ એટલે કે કુલ ખર્ચ એટલે કે ટીસી ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો એટલે કે ટીપી। તો એસી ઇઝ ઇક્વલ ટુ ટીસી અપોન ટીપી, એની ચર્ચા આપણે આગળ કરી। તેવી જ રીતે સીમાંત ખર્ચનો ખ્યાલ પણ આપણે જોયો કે વધારાના એક એકમનો ઉત્પાદન કરવાથી ખર્ચમાં થતા ફેરફારને સીમાંત ખર્ચ કહેવાય। કે વધારાનો એક એકમનો ઉત્પાદન કરો તો તેને લીધે જે ખર્ચમાં વધારો કે ઘટાડો થાય તેને સીમાંત ખર્ચ કહેવાય। સીમાંત ખર્ચનું સૂત્ર પણ આપણે જોયું, MCN is equal to TCN minus TC કૌંસમાં N minus 1। આ બંને ખર્ચની આપણે વ્યાખ્યા, સૂત્ર, અનુસૂચિ અને આકૃતિ સહિત ચર્ચા કરી। હવે આપણે જોવાનું છે કે આ બંને ખર્ચ વચ્ચે શું સંબંધ છે। તો એ સંબંધની ચકાસણી કરવા માટે અહીંયા અનુસૂચિ આપી છે અને તેના ઉપરથી આપણે આકૃતિ દોરવાની છે। તો અનુસૂચિ આપી છે, ઉત્પાદનના એકમો 7 આપેલા છે, કુલ ખર્ચ આપેલો છે। આ બે બાબતો આપેલી છે એટલે કે ટોટલ પ્રોડક્શન એટલે કે ઉત્પાદન આપ્યું છે અને ટોટલ કોસ્ટ એટલે કે કુલ ખર્ચ આપ્યો છે। હવે કુલ ખર્ચ અને ઉત્પાદન આપ્યું છે તો તેના ઉપરથી સરેરાશ ખર્ચ મળી જાય। કઈ રીતે મળે સરેરાશ ખર્ચ? તો કુલ ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદન, તો સરેરાશ ખર્ચની આપણને કોલમ મળી જશે। તેવી જ રીતે સીમાંત ખર્ચ, કે વધારાના એક એકમનું ઉત્પાદન કરવાથી ખર્ચમાં કેટલો વધારો કે ઘટાડો થયો તે સીમાંત ખર્ચ પણ મેળવી શકાય। તો સરેરાશ ખર્ચ અહીંયા આપ્યો છે તો તે મેળવીએ એટલે કે એવરેજ કોસ્ટ કઈ રીતે મેળવીએ? ટીસી ભાગ્યા ટીપી એટલે કે 20 ભાગ્યા 1 એટલે કે 20, બીજું છે 35 ભાગ્યા 2 એટલે 17.5, 45 ભાગ્યા 3 એટલે 15, 60 ભાગ્યા 4 એટલે 15, 85 ભાગ્યા 5 એટલે 17, 115 ભાગ્યા 6 19.2 અને 150 ભાગ્યા 7 એટલે 21.5। આ આપણને મળ્યો સરેરાશ ખર્ચ। સીમાંત ખર્ચ કઈ રીતે મળ્યો? તો પહેલા એકમનો કોઈ સીમાંત ખર્ચ હતો નથી, કેમ કે વ્યાખ્યા જ આપણે જોઈએ છીએ કે વધારાના એક એકમનું ઉત્પાદન, પણ અહીંયા તો એક જ એકમ છે એટલે એનો સીમાંત ખર્ચ હતો નથી। બીજા એકમનું ઉત્પાદન કરીએ એટલે કે એક એકમનું ઉત્પાદન કરતા 20 રૂપિયા ખર્ચ હતો પ્લસ વધારાનો એક એકમ આપણે ઉત્પાદિત કરીએ છીએ તો કુલ ખર્ચ થાય છે 35 એટલે ટોટલ 2 એકમનો ખર્ચ થાય છે 35। તો આ વધારાના એક એકમનો આપણે ઉત્પાદન કર્યું તો તેનો ખર્ચ કેટલો થયો? તો 35 2નો થયો હતો, 1નો 20 થયો હતો, તો જવાબ આવશે 15, એ છે સીમાંત ખર્ચ। 35 માઈનસ 20 એટલે 15 સીમાંત ખર્ચ। તેવી જ રીતે 3ના 45 હતા, 2ના 35, 45 માઈનસ 35 એટલે આવશે 10, 60 માઈનસ 45 એટલે આવશે 15, 85 માઈનસ 60 એટલે આવશે 25, 115 માઈનસ 85 એટલે આવશે 30 અને 150 માઈનસ 115 એટલે આવશે 35। આ રીતે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ આપણને પ્રાપ્ત થયો। તો હવે આપણે આ બંનેની આકૃતિમાં સમજૂતી મેળવવાની છે। તો ઓ x ધરી પર ટીપી એટલે કે કુલ ઉત્પાદન અને ઓ y ધરી પર એસી એન્ડ એમસી એટલે કે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચની બાબતો આપેલી છે, દર્શાવેલી છે। એક્સ ધરી પર ઉત્પાદન, વાય ધરી પર ખર્ચ બતાવેલા છે। સૌથી પહેલા આપણે દોરીએ સરેરાશ ખર્ચની રેખા। તો એક એકમનો ઉત્પાદન કરતા સરેરાશ ખર્ચ હતો 20,
17.5 એટલે બે એકમે 17.5 ત્રણ એકમનું ઉત્પાદન કરતા સરેરાશ ખર્ચ છે 15 તો 3 એ 15 ચાર એકમનું ઉત્પાદન કરતા સરેરાશ ખર્ચ છે 15 તો 4 એ પણ 15 છે 5 એ 17 5 એ 17 છે 6 એકમનું ઉત્પાદન કરતા છે 19.2 તો 6 એકમે 19.2 અને 7મા એકમનું ઉત્પાદન કરતા ખર્ચ આવે છે 21.5 એટલે 21.5 તો આપણે આ જે બિંદુઓ મળ્યા છે તેને જોડતી આપણે એક રેખા બનાવી તો આ જે આપણને રેખા મળે છે તે છે સરેરાશ ખર્ચની રેખા એટલે કે એવરેજ કોસ્ટની રેખા આ છે સરેરાશ ખર્ચ તો આપણને અહીંયા 7 બિંદુ મળ્યા છે એને જોડતી એક રેખા બનાવી છે તે છે એવરેજ કોસ્ટ આગળ પણ આપણે જોયું હતું સરેરાશ ખર્ચની અંદર કે આ ખર્ચની રેખાનો ઢાળ છે તે યુ આકારનો હોય છે શરૂમાં આ ખર્ચ ઘટે છે પછી સ્થિર થાય છે અને પછી તેમાં વધારો થાય છે હવે આ જ આંકડાની અંદર આપણે સીમાંત ખર્ચની રેખા દોરવાની છે તો એક એકમે સીમાંત ખર્ચ કાંઈ નથી તો એકે આપણે કાંઈ દર્શાવવાનું નથી બીજા એકમે સીમાંત ખર્ચ છે 15 તો બીજા સીમાંત ખર્ચ છે 15 ત્યાર પછી ત્રીજા એકમે છે 10 તો ત્રીજા એકમે અહીંયા આપણે દર્શાવીશું 10 એ બિંદુ ત્યાર પછી ચોથા એકમે છે 15 ચોથા એકમે ફરીથી પાછું 15 છે પાંચમા એકમે છે ચોથા એકમે 15 છે પાંચમા એકમે છે 25 તો પાંચમા એકમે આપણે દર્શાવશું 25 છઠ્ઠા એકમે છે 30 છઠ્ઠા એકમે 30 દર્શાવશું અને સાતમા એકમે છે 35 સાતમા એકમે 35 તો અહીંયા વાત કરીએ તો સીમાંત ખર્ચના બિંદુઓ આપણે દર્શાવ્યા છે તેને જોડતી આપણે એક રેખા બનાવી તો રેખા કઈ આ રીતની બને છે હોકી સ્ટિક આકારની રેખા અહીંયા તૈયાર થાય છે તો જે રેખા આપણને નવી મળી છે તે છે માર્જિનલ કોસ્ટની રેખા હવે આપણને બંને રેખાઓ પ્રાપ્ત થઈ છે સરેરાશ ખર્ચની રેખા અને સીમાંત ખર્ચની રેખા તો આ બંને વચ્ચે શું સંબંધ છે તેની આપણે ચર્ચા કરીએ તો સંબંધ ત્રણ પ્રકારના અહીંયા આપ્યા છે તેમાં પહેલો પ્રકાર જોઈએ સીમાંત ખર્ચ લેસ ધેન સરેરાશ ખર્ચ એટલે કે અહીંયા સીમાંત ખર્ચ છે તે સરેરાશ ખર્ચ કરતા ઓછો છે તો આ જે સંબંધ છે તે આપણે આકૃતિમાં જોઈને સમજીએ તો શરૂઆત કે જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ તેમ બંને ખર્ચ છે તે ઘટે છે જો આ છે સરેરાશ ખર્ચ તેની રેખા પણ ઉપરથી નીચે તરફ પસે છે એટલે કે આ ઘટાડો છે જ્યારે સીમાંત ખર્ચની અંદર પણ શરૂઆતમાં ઘટાડો છે કે આ દર્શાવે છે ઘટાડો પણ અહીંયા ધ્યાનમાં એ રાખવાનું છે કે બે ખર્ચમાંથી ઝડપી ઘટાડો શેમાં છે તો જેનો ભાર વધુ છે તેમાં ઘટાડો વધારે થાય છે અહીંયા સરેરાશ ખર્ચની રેખાની અંદર ઢાળ ઓછો છે જ્યારે અહીંયા ઢાળ વધારે છે તો આ છે સીમાંત ખર્ચની રેખા તો સરેરાશ ખર્ચની રેખા કરતા સીમાંત ખર્ચની રેખાનો ઢાળ વધારે છે તેથી સીમાંત ખર્ચમાં ઝડપી ઘટાડો થાય છે તો આની અંદર વિશ્લેષણ લખવું હોય તો લખી શકાય કે શરૂઆતમાં બંને ખર્ચ એટલે કે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંનેમાં ઘટાડો થાય છે પરંતુ સરેરાશ ખર્ચ કરતા સીમાંત ખર્ચમાં ઝડપી ઘટાડો થાય છે ત્યાર પછી વાત કરીએ તો બીજો સંબંધ છે સીમાંત ખર્ચ બરાબર સરેરાશ ખર્ચ માર્જિનલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ એવરેજ કોસ્ટ એટલે કે બંને ખર્ચ સરખા થાય હવે બંને ખર્ચ કયા બિંદુએ સરખા થાય છે તો અહીંયા જ્યારે 4 એકમનું ઉત્પાદન થાય છે ત્યારે બંને ખર્ચ સરખા થાય અનુસૂચિમાં આપણે જોઈએ
चार एकम में सरेराश खर्च अने सीमांत खर्च बन्ने सरखा आया छे 15-15 तो आ बन्ने सरखा आया छे तो सीमांत खर्च इज इक्वल टू सरेराश खर्च अहीं चार बिंदुए बन्ने रेखा भेगी थाय छे क्या ज्यारे सरेराश खर्च लघुत्तम छे लघुत्तम एटले ओछामां ओछो बराबर छे त्यारे सीमांत खर्चनी रेखा सरेराश खर्च छे 15 આ રેખાની આપણે વાત કરીએ છીએ ત્યારે સીમાંત ખર્ચની રેખા તેને નીચેથી છેદે છે અહીંયા વાત કરીએ તો આ સીમાંત ખર્ચની રેખા છે તે આ સરેરાશ ખર્ચની રેખાને નીચેથી છેદે છે ક્યારે છેદે છે જ્યારે સરેરાશ ખર્ચ લઘુત્તમ છે સરેરાશ ખર્ચ લઘુત્તમ છે ત્યારે સીમાંત ખર્ચની રેખા સરેરાશ ખર્ચની રેખાને નીચેથી છેદે છે તેથી આ બિંદુએ બંને ખર્ચ એટલે કે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને સરખા થાય છે ત્યાર પછી ત્રીજો સંબંધ જોઈએ સીમાંત ખર્ચ ગ્રેટર ધેન સરેરાશ ખર્ચ એટલે કે સરેરાશ ખર્ચ કરતા સીમાંત ખર્ચ છે તેની અંદર વધારો થાય છે કઈ તો જેમ જેમ ઉત્પાદન વધારતા જતા ચાર પછી ઉત્પાદન વધીને 5 6 7 થાય છે તો બંને ખર્ચની રેખા ઉપર તરફ જાય છે જો સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને રેખા ઉપર તરફ એટલે કે બંનેની અંદર વધારો થાય છે બંનેમાં વધારો થાય છે પણ ઝડપથી ઉપર જતી રેખા જે છે તે સીમાંત ખર્ચની રેખા છે જ્યારે સરેરાશ ખર્ચની રેખા છે તે ધીમે ધીમે ઉપર જાય છે જ્યારે સીમાંત ખર્ચની રેખા છે તે ઝડપી ઉપર જાય છે તો એવું કહી શકાય કે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બેમાં વધારો તો થાય છે પણ સરેરાશ ખર્ચ કરતા સીમાંત ખર્ચની અંદર ઝડપી વધારો થાય છે તો આ હતા ત્રણ સંબંધો પહેલો સંબંધ સીમાંત ખર્ચ લેસ ધેન સરેરાશ ખર્ચ એટલે કે બંને ખર્ચ ઘટે છે પણ સીમાંત ખર્ચમાં ઝડપી ઘટાડો થાય છે પણ અહીંયા ધ્યાનમાં એ રાખવાનું છે કે શરૂઆતમાં સરેરાશ ખર્ચ કરતા સીમાંત ખર્ચ છે તે ઓછો છે સરેરાશ ખર્ચ કરતા સીમાંત ખર્ચ ઓછો છે એટલે અહીંયા સરેરાશ ખર્ચની રેખા છે તે ઉપર છે સીમાંત ખર્ચની રેખા છે તે નીચે છે ત્યાર પછી બીજું છે સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ બંને સરખા થાય ક્યારે સરખા થાય જ્યારે સરેરાશ ખર્ચ લઘુત્તમ હોય ત્યારે સીમાંત ખર્ચ છે ખર્ચની રેખા સરેરાશ ખર્ચની રેખાને નીચેથી ઉપર તરફ છેદે છે તો અહીંયા એક બિંદુએ બંને સરખા થાય છે ત્યાર પછી સીમાંત ખર્ચ ગ્રેટર ધેન સરેરાશ ખર્ચ એટલે બંને ખર્ચમાં વધારો થાય છે પણ સરેરાશ ખર્ચ કરતા સીમાંત ખર્ચમાં ઝડપી વધારો થાય છે તો અહીંયા સરેરાશ ખર્ચની રેખા નીચે છે અહીંયા સીમાંત ખર્ચની રેખા ઉપર છે તો એનો મતલબ થાય કે સરેરાશ ખર્ચ કરતા સીમાંત ખર્ચમાં ઝડપથી વધારો થાય છે એટલે અહીંયા સરેરાશ ખર્ચ કરતા સીમાંત ખર્ચની રેખા છે તે ઉપર આપેલી છે તો અહીંયા આપણે સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ વચ્ચેના સંબંધની ચર્ચા કરી અનુસૂચિ આકૃતિ અને આ ત્રણ સંબંધો ખૂબ જ અગત્યના છે પરીક્ષાની અંદર 3 માર્ક્સ કે 5 માર્ક્સની અંદર પૂછાય છે બાકીની ચર્ચા છે તે નેક્સ્ટ